thank you ધોરણ અગિયારની અંદર આજે આપણે નવું પ્રકરણ જેનું નામ છે પ્રસંગદીપ લેખક છે ભરત ભટ્ટ ભણીશું જન્મ સાત દસ ઓગણીસો ચાલીસ ભરત નાનાભાઈ ભટ્ટનો જન્મ ભાવનગરમાં થયો હતો તેમણે ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા લોકભારતી સણોસરા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાવનગરમાં અભ્યાસ કર્યો છે તેઓ સ્નાતક એમ એ ગુજરાતી હિન્દી તથા ઇતિહાસ વિષયમાં થયા છે તેમણે ઘરશાળા ભાવનગર વળિયા કોલેજ ભાવનગર તથા લોકભારતી મહાવિદ્યાલય સણોસરામાં ગુજરાતી ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કર્યું છે તેઓ ઈસવીસન બે હજારમાં નિવૃત્ત થઈને હાલ અમદાવાદમાં સ્થાયી થયા છે તેઓ સાહિત્ય ઇતિહાસ રમત ગમત ભૂગોળ કેળવણી પ્રવાસ અને અધ્યાત્મ સાહિત્ય પર લેખન કરતા રહ્યા છે તેમણે કુલ પચીસેક પુસ્તકો આપ્યા છે તેમના પુસ્તક આનંદ મંગલ લોકેને બે હજાર નવનો ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે વિદ્યાર્થીનું માનસ હંમેશા કલ્પનાશીલ હોય છે એમાંય વિદ્યાર્થીઓનું જૂથ એકત્ર થયા પછી તો પૂછવું જ શું નિત નવા પ્રશ્નો કલ્પનાઓ તેમના મનમાં ન જાગે તો જ નવાય અહીં દક્ષિણામૂર્તિ ભાવનગર સંસ્થામાં વિદ્યાર્થીઓના ચિત્તે આકાર લેતી કલ્પનાઓ અને પ્રયોગોનું એક ઉત્તમ અધ્યાપકની અદાથી નાનાભાઈએ કરેલું નિરાકરણ પ્રેરણાપ્રદ છે પ્રશ્નોને દબાવી દેવાથી પ્રશ્નોનું નિર્મૂલન થતું નથી અનુભવી દ્રષ્ટા ઉત્તમ શિક્ષક અને કેળવણીકારના વિદ્યાર્થીઓ સાથેના વ્યવહારનું અહીં નિરૂપણ છે આ પ્રસંગો આશરે ઈસવીસન ઓગણીસો આજુબાજુના છે નાનાભાઈ ભટ્ટ પ્રસંગ દીપમાંથી આ પ્રસંગો લીધા છે એમાંનો એક પ્રસંગ જેનું નામ છે તોફાન દિન કેળવણીનું ઉર્મી આજે દક્ષિણા મૂર્તિમાં ધમાલ ચાલી રહી છે દક્ષિણા મૂર્તિ જે ભાવનગરની પાસે નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થપાયેલ સંસ્થા છે તો એ દક્ષિણા મૂર્તિ આંબલાની અંદર આવેલી છે અને એ આંબલાની અંદર આવેલી આ સંસ્થામાં વિદ્યાર્થીઓ કંઈક અનેરા ઉત્સાહની અંદર ધમાલ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ અનેરા ઉત્સાહથી કશાકની તૈયારી કરી રહ્યા છે મતલબ કોઈક ઉત્સાહ છે અને એ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે વાત જાણે એમ છે કે થોડા દિવસ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ નાનાભાઈ પાસે જઈને કહે નાનાભાઈ આપણે ઘણા દિન ઉજવીએ છીએ સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન વગેરે તો પછી આપણે એક દિવસ તોફાન દિન ઉજવીએ તો મતલબ આ રીતની રજૂઆત કરે છે નાનાભાઈ ભટ્ટ પાસે જઈને વિદ્યાર્થીઓ નાનાભાઈ પણ વાતનું મૂળ તરત પારખી શકતા મતલબ કોઈપણ બાબત જે છે એ ક્યાં પહોંચશે શું પરિણામ લાવશે એનું મૂળ જે છે એમની જાણ થઈ જતી કેવી રીતે તેને વળાંક આપી શકાશે વગેરે બધું તેઓ તરત જોઈ શકતા વિદ્યાર્થીઓના સૂચનમાં રહેલી બધી શક્યતાઓને પારખી લઈ નાનાભાઈ હસીને કહે જરૂર ઉજવીએ મતલબ નાનાભાઈ જે છે તરત જ આ તોફાન દિનની ઉજવણી કરવાની સંમતિ આપી દે છે ચોક્કસથી આપણે આ દિન પણ ઉજવીશું તોફાન દિનને દિવસે બધાને કોઈ પણ તોફાન કરવાની છૂટ એમ જ નહીં વિદ્યાર્થીઓએ પૂછ્યું મતલબ નાના ભાઈને વિદ્યાર્થીઓ જે છે આ પ્રકારનો પ્રશ્ન કરે છે કે આપણે આ દિવસ ઉજવીશું તો એ દિવસે કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ પ્રકારના તોફાન કરવાની છૂટ અપાશે ને નાના ભાઈ જવાબ આપે છે હા એમ જ મતલબ ચોક્કસ આપણે એ રીતે જ એ દિવસની ઉજવણી કરીશું રસોડામાં જઈને દહીં ખાંડ ખાઈ જવાના કેવી મજા એક વિદ્યાર્થીએ ગેલમાં આવી જઈ કહ્યું ગેલ મતલબ ઉત્સાહમાં ઉત્સાહમાં આવી જઈને વિદ્યાર્થી જે છે નાના ભાઈની સમક્ષ વાત કરે છે કે તોફાન દિનને દિવસે રસોડામાં જઈને દહીં ખાંડ આ બધું જ ખાઈ જઈશું કેવી મજા આવશે કોઠારમાંથી ઘી ગોળ ખાવાના બીજા વિદ્યાર્થીએ હોઠ ઉપર જીભ ફેરવતા કહ્યું મતલબ બીજો એક વિદ્યાર્થી જે છે પોતાના હોઠ ઉપર જીભ ફેરવે છે અને કહે છે કોઠાર મતલબ જ્યાં અનાજનો સંગ્રહ કરવામાં આવે છે તો ત્યાંથી ઘી ગોળ વગેરે ખાઈ જવાની પણ એને મજા આવશે એ રીતની વાત કરે છે તોફાન એટલે તોફાન આ બધું જ તોફાનમાં આવી શકે અને તોફાન દીને તેમ કરી શકાય નાના ભાઈએ ગાંભીર્ય ધારણ કરીને કહ્યું મતલબ ગંભીરતાપૂર્વક નાના ભાઈ જે છે વિદ્યાર્થીઓને જવાબ આપે છે કે ભાઈ તોફાન એટલે તોફાન જ આ દિવસે તમે બધું જ કરી શકો છો છોકરાઓ તો ભાઈની આ સંમતિથી ખુશ થઈ ગયા મતલબ વિદ્યાર્થીઓને જ્યારે તોફાન દિનની ઉજવણી કરવાની સંમતિ મળી તો એ આનંદિત થઈ જાય છે ખુશ થઈ જાય છે પૂછ્યું નાના ભાઈ તો અમે તોફાન દિનની તૈયારી કરીએ ને મતલબ વિદ્યાર્થીઓ જે છે ભાઈને ફરી પાછો પ્રશ્ન કરે છે કે ભાઈ અમે આ તોફાન દિનની ઉજવણીની તૈયારી શરૂ કરી દઈએ નાનાભાઈ જવાબ આપે છે હા તમે આયોજન કરવા લાગો પરંતુ હું તેમાં ભાગ લઉં તો તમને ગમશે ને મતલબ તમે તૈયારી ચોક્કસથી કરો પણ મારે પણ એમની અંદર ભાગ લેવો છે તો તમને ગમશે ચોરની ભેગો ગરદણી ભળી જવાનો ઢોંગ કરે તેવી અદાથી નાના ભાઈએ કર્યું મતલબ વિદ્યાર્થીઓ તો આ ઉજવણી કરવાના છે નાના ભાઈને પૂછે છે તમે પણ જોડાશો તો તો બહુ મજા પડશે તમે જરૂર ભાગ લો છોકરાઓ ઠેકડા મારતા બોલ્યા ને છૂટા પડીને તેમની રીતે તોફાન દિનનું આયોજન કરવા લાગે મતલબ છોકરાઓ જે છે ઉત્સાહમાં આવી જાય છે ત્યાંથી બધા જુદા પડે છે અને પોતપોતાની રીતે તોફાન દિનનું આયોજન કરવામાં વ્યસ્ત બની જાય છે તોફાન દિનનો દિવસ નક્કી થયો અને તેની જાહેરાત થઈ એ પછી નાના ભાઈએ તોફાન દિનની આગેવાન મંડળીમાં ન હોય તેવા પાંચ સાત વિદ્યાર્થીઓને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું જુઓ આપણે તોફાન દિન ઉજવવો છે ને તેમાં હું તમને મારી સાથે રાખવા માગું છું એટલે વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થીઓ તોફાન દિનની અંદર ભાગ લેતા ન હતા એવા વિદ્યાર્થીઓને નાના ભાઈ જે છે પોતાની પાસે બોલાવે છે અને એમની સમક્ષ રજૂઆત કરે છે કે આપણે પણ તોફાન દિન ઉજવીએ અને હું તમને મારી સાથે રાખવા માંગુ છું તોફાન દિનની ઉજવણી આપણે સાથે મળીને કરીએ નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનમાં ભાગ લેશે તે જાણી ને છોકરાઓ તો રાજી થઈ તાળી પાડવા લાગ્યા મતલબ ખુશ થઈ જાય છે નાનાભાઈ પોતાની સાથે રહેશે અને તોફાન દિનની ઉજવણી કરશે આ જાણીને જે વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણીમાં ભાગ નહોતા લેવાના એ વિદ્યાર્થીઓ પણ ખુશ થઈ જાય છે એટલે એ વિદ્યાર્થીઓને શાંત પાડતા નાનાભાઈ કહે છે જુઓ બિલકુલ અવાજ ન થવો જોઈએ આપણા આયોજનની કોઈને ખબર પડશે તો તોફાનમાં મજા નહીં રહે મતલબ તમે ખુશ થયા છો બરાબર છે પણ અવાજ નહીં કરવાનો આપણી જે તોફાન દિનની વાત જે છે ઉજવવાની એની જાણ બીજાને થશે તો એનું જે આયોજનનો જે આનંદ જે છે મજા જે છે એ મજા રહેશે નહીં આપણે બધું ખાનગીમાં અને ચૂપચાપ કરીશું મતલબ કોઈને જાણ થવી જોઈએ નહીં નાના ભાઈએ સુકાની તરીકે શિસ્તનો પાઠ આપ્યો બધા એકદમ ડાયા ચૂપ થઈ ગયા મતલબ સુકાની મતલબ જે નેતૃત્વ કરતો હોય એને કહેવાય છે સુકાની એટલે શિસ્ત મતલબ ડિસિપ્લિન એનો પાઠ જે છે સમજાવે છે અને એ વાતથી બધા જ એકદમ અને ડાયા બની જાય છે નાના ભાઈ આપણે કેવા કેવા તોફાનો કરીશું એક બે જણાએ ધીરેથી પૂછ્યું એટલે વિદ્યાર્થીઓને ઉત્સાહ હતો કે તોફાન તોફાન દિન તો છે પણ એ અંદર તોફાન કેવા કરવાના એની સ્પષ્ટતા કરતા એક બે વિદ્યાર્થીઓ નાના ભાઈને પૂછે છે નાના ભાઈએ એક કાગળ લઈને આપ્યો લો કાગળ બનાવો યાદી ચાલો હું એક તોફાન સૂચવું પ્રવીણ આ નામ કાલ્પનિક છે ની બેગમાં જે નવા સૂટ પડ્યા છે તેને કાતર મૂકવી નાનાભાઈએ તોફાન દિનના એક આગેવાનને તેના કપડાંનો શોખ ધ્યાનમાં લઈ શકંજામાં લીધો મતલબ જે તોફાન દિનની ઉજવણીની અંદર જે લીડર બન્યો હશે આગેવાન થયો હશે એના કપડાનો શોખ હશે એને એટલે એને જ ફસાવવાનો પ્રયત્ન કરે છે એટલે વિદ્યાર્થીઓ નાનાભાઈની આ વાત સાંભળી અને ખુશ થઈ જાય છે ને બોલે છે વાહ વાહ નાનાભાઈ સરસ સૂચવ્યું તમે મતલબ તમે ખૂબ સુંદર સૂચન કર્યું છે બધા આનંદમાં આવી ગયા અને તેઓના હાથ તાળી પાડતા જરામાં રહી ગયા મતલબ બધા ખુશ થઈ જાય છે તાળી પાડતા પાડતા બચે છે તેઓએ તોફાન દિનની દિશા મળી ગઈ મતલબ આ વિદ્યાર્થીઓને તોફાન માં શું હોઈ શકે છે એની ખબર નહોતી પણ નાનાભાઈના આ સૂચનથી એમને જાણકારી મળી યાદીમાં ઉપરનું લખાણ છે ત્યાં બીજા આગેવાનને સંભાળતા નાનાભાઈ કહે લખો ગિરીશની બાબરીમાં રાતે કાતર ચલાવવી મતલબ બીજા એક વિદ્યાર્થી કે જે આ તોફાન દિનની અંદર આગેવાન થયો હશે એને વાળનો શોખ હશે બાબરી મતલબ જે વાળ જે છે એને ઓળવાની એક પ્રકારની રીત જેને બાબરી કહેવાય છે તો એને એ પ્રકારનો શોખ હશે એટલે એ જ્યારે ઊંઘી ગયો હોય ત્યારે રાત્રે એના વાળની અંદર કાતર ચલાવવી મતલબ આ ડાવળા કાપી નાખવા પટિયાના શોખીન ગિરીશની હાલત કલ્પી સૌ મોહ મલકાવે છે મતલબ જે વાળ ઓળવવાનો જે શોખીન હતો ગિરીશ એના વાળ કાપી નાખ્યા પછી એની શું હાલત થશે એની કલ્પના માત્રથી બધા જ ખુશ થઈ જાય છે ત્યાં એક વિદ્યાર્થીએ ત્રીજું નામ દઈને કહ્યું મહેન્દ્રનું ટાંકું તોડી તેમાં કરેલું સુશોભન બગાડી નાખવું ટાંકું મતલબ નાનો એવડો કબાટ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ રહેતા હશે એટલે એમને કબાટ પણ આપ્યા હશે તો એ કબાટની અંદર એણે પોતાનું વસ્તુઓનું સુશોભન કર્યું હશે એટલે એણે પણ તોડી નાખવાનું વિદ્યાર્થી જે છે સૂચન કરે છે એ પછી નાનાભાઈ કહે છે જુઓ હવે તમે સૌ તમારી રીતે યાદી વધારતા જજો અને મને મળતા રહેજો દરેક તોફાન માટે જરૂરી વસ્તુઓ પણ ભેગી કરજો અને હા કોઈને ગંધ સુધા ન આવવી જોઈએ મતલબ આપણે આ તોફાન દિનની ઉજવણી કરવા માટે બધી તૈયારીઓ કરી રહ્યા છીએ એની કોઈને જાણકારી થવી જોઈએ નહીં નહીતર મજા મારી જશે મતલબ એની મજા જે છે તોફાન દિનની રહેશે નહીં એક કાબેલ શતરંજના ખેલાડીની અદાથી નાના ભાઈ પોતાની ચાલના પરિણામોના પૂર્વાનુમાન સમજી લઈ જાણે અલિપ્ત બની ગયા મતલબ શતરંજનો ખેલાડી જે કાબિલ હોય કાબિલિયત ધરાવતો હોય એવા ખેલાડીની અદાથી નાનાભાઈ જે છે છુપી રીતે આ બધી ચાલ ચાલે છે એનું પરિણામ શું આવશે એનું અનુમાન પણ લગાવે છે અને આ બધાથી અલિપ્ત મતલબ કશું જ જાણતા નથી એવા એ અજાણ બની જાય છે ગયેલા છોકરાઓ કાંઈ મૂંગા રહી શકે મતલબ જે છોકરાઓને નાના ભાઈએ ચૂપ રહેવા માટે કીધું હોય એ કંઈ ચૂપ રહી શકે ખરા તરત વાત ફેલાઈ ગઈ ને પ્રવીણ ગિરીશ મહેન્દ્ર આવ્યા નાનાભાઈ પાસે મતલબ આ ત્રણે ત્રણ વિદ્યાર્થીઓ કે જે તોફાન દિનની અંદર શિકાર બનવાના છે ભોગ બનવાના છે એ વિદ્યાર્થીઓ નાનાભાઈ ભટ્ટ પાસે પહોંચે છે અને કહે છે નાના ભાઈ કોઈની બેગમાંથી નવા કપડાં કાઢીને તેને કાતર મૂકાય મતલબ કોઈને બેગ હોય એમાંથી નવા નવા કપડાં કાઢી અને એને કાપી નખાય ખરા નાનાભાઈએ ધાર્યો હતો તેવો જ પ્રશ્ન પ્રવીણે પૂછ્યો મતલબ એમને જે ઈચ્છતા હતા એ પ્રકારના જ પ્રશ્ન જે છે પ્રવીણ તરફથી પૂછાય છે એટલે નાનાભાઈ જવાબ આપે છે કોઈ એવું તોફાન કરે તો આપણાથી ના કેમ પડાય મતલબ ઠંડા કલેજે નાનાભાઈએ આ જવાબ આપ્યો છે એટલે પ્રવીણ જે છે ફરી પાછું નાનાભાઈને પૂછે છે પણ તો તો નાનાભાઈ અમને કેટલું બધું નુકસાન જાય મતલબ કોઈ આવી રીતે કરે તો અમને નુકસાન કેટલું બધું થશે નાનાભાઈ કહે છે નુકસાન તો જાય જ ને આ તો તોફાન દિન છે મતલબ નુકસાન તો થાય આ તો તોફાન દિન છે રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થશે ને મતલબ તમે તોફાન કરશો રસોડાની અંદર તો ગોળ ખાંડ ઘી આ બધાનું તો નુકસાન તો થવાનું જ છે ને નાના ભાઈ ગંતવ્ય તરફ આગળ વધતા બોલ્યા મતલબ પોતાના જે લક્ષ્ય જે છે એ લક્ષ્ય તરફ પોતાની વાતને આગળ વધારતા એ બોલે છે પણ એ તો સંસ્થાને નુકસાન થયું કહેવાય મતલબ એક વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી આ વાતની સ્પષ્ટતા કરતા કહે છે કે ભાઈ એ બધું તો સંસ્થાનું નુકસાન છે જ્યારે આ તો વિદ્યાર્થીઓને નુકસાન જાય મતલબ તમે આ બધું કરશો તો આ તો વિદ્યાર્થીઓને નુકસાન થશે વિદ્યાર્થી ભેદ બતાવતા બોલ્યો પણ વાક્ય પૂરું કરતાં જરા ધીમો પડી ગયો મતલબ એને બોલતા તો બોલાઈ ગયું પણ એનો અર્થ શું નીકળશે એ એને જ્યારે સમજાય છે ત્યારે ધીમો પડી જાય છે નાના ભાઈ વાતની સ્પષ્ટતા કરતા કહે છે તો તું દિનમાં માત્ર સંસ્થાને નુકસાન થાય એ જ તોફાનમાં આવે એમ ને મતલબ માત્ર તમે સંસ્થાને જ નુકસાન કરો એને જ તમે તોફાનની અંદર ગણશો એવું જ ને નાનાભાઈએ વેદકતાથી પૂછ્યું મતલબ એકદમ ધારદાર વાણી દ્વારા એ પૂછે છે જેમ સંસ્થાને નુકસાન થાય તેમ તમને પણ નુકસાન થાય ને મને પણ નુકસાન થાય તોફાન દિન તો બધાને સરખો જ લાગુ પડે ને બોલો એવો તોફાન દિન ઉજવવો છે ને નાના ભાઈએ ઉમેર્યું મતલબ કોઈ શું બોલે અંદર ગુપસુપ અને હા ના થવા લાગ્યા મતલબ વિદ્યાર્થીઓ જે છે કંઈ કશું બોલતા નથી અંદરો અંદર વિદ્યાર્થીઓ હા ના હા ના એ રીતે ગુપસુપ કર્યા કરે છે એટલે નાના ભાઈ એ લોકોને કહે છે જુઓ અહીં અંદરો અંદર વાદ વિવાદ ન કરો મતલબ અહીંયા ઊભા રહીને તમે અંદર અંદર વિવાદ કરશો નહીં બધા જ વિદ્યાર્થીઓને ભેગા કરો તોફાન દિન રાખો કે નહીં તે આપણે સૌ સાથે મળીને નક્કી કરીએ નાનાભાઈએ કહ્યું વિદ્યાર્થીઓને ભેગા કરાવે છે અને વિદ્યાર્થીઓનો જ અભિપ્રાય લઈ તોફાનદિન ઉજવવો કે નથી ઉજવવો એ નક્કી કરવાનું નાનાભાઈ વિદ્યાર્થીઓને સૂચન કરે છે બધા નાનાભાઈની હાજરીમાં મળ્યા અને પોતે જેને આકર્ષક અને લાભપ્રદ કાર્યક્રમ માનતા હતા તેની પર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓ જે છે નાનાભાઈની હાજરીમાં જ એકત્રિત થાય છે જે તોફાન દિનને એ લોકો લાભપ્રદ અને આકર્ષક દિન તરીકે કલ્પતા હતા એ બધા જ ઉપર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરે છે જેઓ તોફાન દિનની મધુર કલ્પનાના સર્જન માટેનું ફળદ્રુપ ભેજું ધરાવતા હતા તેઓએ જ આ સભામાં તોફાન દિન બંધ છે તેમ જાહેર કર્યું મતલબ જે વિદ્યાર્થીઓએ આગેવાની લીધી હતી તોફાન દિન ઉજવવાની એ જ વિદ્યાર્થીઓ આ સભાની અંદર જાહેર કરે છે કે આપણે જે તોફાન દિન ઉજવવાના હતા એ બંધ છે મતલબ તોફાન દિન ઉજવવાનો નથી એવું જાહેર કરે છે શતરંજ કહો નાટક કહો યુદ્ધ કહો જે કહો તે પણ તેના ખેલનારા જુદા હતા ને તેને ખેલવનારા દૂર અદૃશ્ય અલગ હતા લેખક વાત કરી રહ્યા છે કે તમે શતરંજની ચાલ કહો કે નાટકનો એક પાર્ટ કહો યુદ્ધ કહો જે પણ કહો પણ એ બધા જને ખેલનારા અને ખેલવનારા અલગ જ હતા દૂર અદૃશ્ય નાનાભાઈએ આમ યુવા કેળવણીની એક અદ્ભુત ચાલ ચાલી બતાવી મતલબ આવી રીતે યુવાઓને કેળવણી આપવાની એક અદ્ભુત મતલબ ક્યારેય સર્જાણી ન હોય ક્યારેય આવી ચાલ કોઈ ચાલ્યું ન હોય એવી અદ્ભુત ચાલ જે છે નાના ભાઈ જે છે ચાલી અને આ તોફાન દિનને અહીંયા અટકાવે છે તો આ રીતે આપણો આ પ્રસંગ દીપમાંથી પહેલો પ્રસંગ જેનું નામ છે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્ય અહીં પૂરું કરીએ છીએ બીજો તોફાન દિન છે દક્ષિણા મૂર્તિના ઉત્તરકુમારો જે આપણે આવતા વિડીયોની અંદર સમજીશું धन्यवाद जय गुरुदेव